વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓલ્ટ્રોફ્સ ઓફ કાર્બન, કાર્બનની અંદર પેલો ઓલ્ટ્રોફ્સ આપણે જોઈએ તો કાર્બન, એ તો ડાયમંડ. હવે આપણી પાસે એક બીજો જે છે એ છે ગ્રેફાઇટ. આ બંને શું છે તો કે કાર્બનના અપર ઉપર છે, ડાયમંડ અને ગ્રેફાઇટ બંનેની આપણી પાસે ફિઝિકલ પ્રોપર્ટી છે એ કેવી છે, અલગ અલગ છે. પણ કેમિકલ પ્રોપર્ટી છે બંનેની કેવી છે, આપણી પાસે સેમ છે. તો જે રીતે આપણે ડાયમંડ નું સ્ટ્રક્ચર જોયું હતું એ જ રીતે આપણે જોઈ ગ્રેફાઇટ નું સ્ટ્રક્ચર. તો ગ્રેફાઇટ ના સ્ટ્રક્ચર ની અંદર આપણે જોશું તો ગ્રેફાઇટ નું જે આપણી પાસે સ્ટ્રક્ચર છે એની અંદર જોઈ તો લાર્જ નંબર ની અંદર ફ્લેટ પેરેલલ આપણને શું જોવા મળશે, લેયર જોવા મળશે. એક લેયર ની નીચે જ બીજું લેયર, બીજા નીચે અને બીજા લેયર ની નીચે જ આપણને ત્રીજું લેયર જોવા. હવે આની અંદર શું છે આપણી પાસે, એક કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન. તો કાર્બન ની વેલેન્સી ચાર છે, તો એક ઇલેક્ટ્રોન છે એ કેવા સ્વરૂપે છે આપણી પાસે, ફ્રી સ્ટેટમાં છે. એક ઇલેક્ટ્રોન, એક કાર્બન સાથે ત્રણ ઇલેક્ટ્રોન છે. એ સિવાય હેક્ઝાગોનલ આ જે લેયર છે હેક્ઝાગોનલ શેપ ની અંદર આપણી પાસે હશે બેન્ઝીન ટાઈપમાં, આની નીચે જ એક ત્રીજું લેયર હશે. આ બંને લેયર એકબીજા સાથે પેરેલલમાં હશે આવી રીતે, કે અલગ અલગ નહીં હોય પણ કેવી રીતે હશે, પેરેલલમાં જ આવી રીતે આપણને જોવા મળશે. એક લેયર થી બીજા લેયર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું હશે, 335 PM હશે. રેડી, આનાથી નીચે જાય તો આટલું જ અંતર આપણને જોવા મળશે, ડિસ્ટન્સ આટલું જ જોવા મળશે. તો આ છે આપણી પાસે બે લેયરના ડિસ્ટન્સની વાત. પણ કાર્બન કાર્બન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે આપણી પાસે, 142 PM હશે. ઓ એમ નેનોમીટર કીધું તો એ આપણું ખોટું હોય, શું આવશે, સેમ આવશે એકમ પીએમ ની અંદર આવશે યુનિટ. તો કાર્બન કાર્બન વચ્ચેનું આપણી પાસે ડિસ્ટન્સ કેટલું છે, 142 PM છે. પણ બંને આપણી પાસે લેયર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, 335 PM. રેડી, આ બે વસ્તુ આપણે યાદ રાખવાનું છે. એ સિવાય કાર્બન એટમ છે એ કયો બોન્ડિંગ બનાવે છે આપણી પાસે, પાઈ બોન્ડિંગ બનાવે છે. એટલા માટે આ બંને વચ્ચેનું જે આપણી પાસે કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp2 જોવા મળશે. કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે, sp2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે. અને આ જે લેયર લેયર વચ્ચે છે એ વાન્ડરવાલ્સ ફોર્સથી જોડાયેલા છે. આ બંને લેયર ક્યાં ફોર્સથી, વીક વાન્ડરવાલ્સ ફોર્સથી જોડાયેલા હશે. રેડી, તો આ છે આપણી પાસે એના સ્ટ્રક્ચરની વાત. હવે આપણે કરવાની છે એના પ્રોપર્ટીની વાત. તો પ્રોપર્ટીની અંદર આપણે જોઈએ પ્રોપર્ટીમાં આપણે જોશું કે વાન્ડરવાલ્સ ફોર્સ છે બંને લેયર વચ્ચે, કયું ફોર્સ છે, વાન્ડરવાલ્સ. તો વાન્ડરવાલ્સ ફોર્સ છે એ કેવું છે આપણી પાસે, વીક છે. વીક છે એટલે આપણી પાસે આ સબસ્ટન્સ છે એ કેવા સ્વરૂપે હશે, તો લુબ્રિકન્ટ પાવડર સ્વરૂપે હશે. ક્યાં સ્વરૂપે હશે, લુબ્રિકન્ટ પાવડર સ્વરૂપે હશે. એ સિવાય આ જે લેયર છે આપણી પાસે અને એક ઇલેક્ટ્રોન છે એ આપણી પાસે કેવા સ્ટેટમાં છે, આપણી પાસે ફ્રી સ્ટેટની અંદર છે. એક ઇલેક્ટ્રોન કેવા સ્ટેટની અંદર છે, ફ્રી, કારણ કે એક કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે, ખાલી ત્રણ કાર્બન જ જોડાયેલા છે. એક કાર્બન કેવો છે આપણી પાસે, ફ્રી સ્ટેટમાં છે. ફ્રી સ્ટેટમાં હોવાથી એ ઇલેક્ટ્રિસિટી અને હીટનો આપણી પાસે ગુડ કન્ડક્ટર છે. ઓલો બેડ કન્ડક્ટર હતો, આ કેવું છે આપણી પાસે, ગુડ કન્ડક્ટર છે. કેનું, ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ, આનું ગુડ કન્ડક્ટર છે. શું કામ, કારણ કે એક ઇલેક્ટ્રોન છે એ કેવું છે આપણી પાસે, એક ઇલેક્ટ્રોન ફ્રી સ્ટેટમાં છે. હવે ફ્રી સ્ટેટમાં છે એટલા માટે આપણને એ શું થશે, તો કે એ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રિક કરંટ ને શું કરશે, પાસ કરશે. હવે પાસ કરે ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક કરંટ શું થશે, જનરેટ થશે. એનો મતલબ, અથવા તો હીટ આપણે ગરમ કરી એક જગ્યાએ તો બીજી જગ્યાએ હીટ ટ્રાન્સપરન્ટ થાય છે. તો આ હીટનું આપણી પાસે શું છે, ગુડ કન્ડક્ટર છે. કોણ, ગ્રેફાઇટ. હવે એ સિવાય વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચેનો જે બોન્ડ છે સ્ટ્રોંગ બોન્ડ છે, એટલે આના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ જ હશે. કારણ કે આ જે કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બને કોવેલન્ટ બોન્ડ જ બને,
એટલા માટે આના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? મેલ્ટિંગ પોઈન્ટ આર હાઈ. રેડી? ત્રીજું જો આ ડેન્સિટી છે ગ્રેફાઇટની, એ કેટલી છે? હીરા કરતા થોડીક આપણી પાસે, ડાયમંડ કરતા થોડી કેવી હશે આપણી પાસે? ઓછી હશે. કેટલી છે આની? 2.5. ઓલાની ડેન્સિટી, ડાયમંડની ડેન્સિટી આપણી પાસે કેટલી હતી? તો કે ડાયમંડની ડેન્સિટી હતી આપણી પાસે 3.52. રેડી? જ્યારે આની ડેન્સિટી એના કરતા કેવી હશે? ઓછી છે. એ સિવાય ડાયલ્યુટ HCl હોય કે આલ્કલાઇન હોય, આની ઇફેક્ટ ગ્રેફાઇટ ઉપર કાંઈ પડતી નથી. પણ જો કન્સન્ટ્રેશન આપણી પાસે, કોન્સન્ટ્રેશન HNO3 લઈ કે H2SO4 લઈ, કન્સન્ટ્રેશન H2SO4, આની અંદર ગ્રેફાઇટ ઉમેરી અને 100 સેલ્સિયસ ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે, તો એમાંથી શું બને છે? ગ્રેફાઇટિક એસિડ બને છે. શું બને છે? ગ્રેફાઇટિક એસિડ, એટલે કે ગ્રેફાઇટ. આની અંદર આપણે કન્સન્ટ્રેશન HNO3 અથવા H2SO4 કોઈમાંથી એક અને 100 સેલ્સિયસ ટેમ્પરેચરે ગરમ કરી, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? આપણી પાસે ગ્રેફાઇટિક એસિડ. ગ્રેફાઇટિક એસિડ ની અંદર શું થઈ જશે? કન્વર્ટ થઈ જશે. એ સિવાય આને જ્યારે ઓક્સિડાઇઝ કરવામાં આવે, ગ્રેફાઇટ ને શું કરવામાં આવે? જેવી રીતે ડાયમંડ ને આપણે કરતા હતા, ડાયક્રોમેટ Cl2O ડાયક્રોમેટ સાથે ઓક્સિડાઇઝ કરવામાં આવે, તો આ શેમાં કન્વર્ટ થઈ જશે? CO2 ની અંદર કન્વર્ટ થઈ જશે. જેવી રીતે ડાયમંડ પણ ડાયક્રોમેટ સાથે ઓક્સિડાઇઝ થઈને CO2 માં કન્વર્ટ થતો હતો, એ જ રીતે ગ્રેફાઇટ પણ ડાયક્રોમેટ ની સાથે શું થઈ જાય છે? આપણી પાસે CO2 માં કન્વર્ટ થઈ જાય છે. આ તો વાત થઈ આપણી પાસે પ્રોપર્ટી ની. હવે એના પછી જે આપણી પાસે એના યુઝિસ, આના યુઝિસ શું છે? કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગ આવે છે ગ્રેફાઇટ? તો આપણને એક ઉપયોગ તો ખબર છે, પેન્સિલમાં આપણે ખબર છે કે ગ્રેફાઇટ આવે છે. રેડી? તો એટલા માટે જો એના યુઝિસ, તો એમાં પેલું છે આપણી પાસે ગ્રેફાઇટ છે એનું સ્ટ્રક્ચર કેવું છે? આપણી પાસે લેયર સ્ટ્રક્ચર છે. લેયર સ્ટ્રક્ચર છે એટલે ડ્રાય લુબ્રિકેન્ટ મિકેનિઝમ માટે એનો ઉપયોગ આપણી પાસે થાય છે. રેડી? કેના તરીકે ઉપયોગ થાય છે આપણી પાસે? ડ્રાય લુબ્રિકન્ટ તરીકે મશીન ની અંદર ઉપયોગ આપણે કરીએ છીએ. ડ્રાય લુબ્રિકન્ટ તરીકે મશીન ની અંદર ગ્રેફાઇટ નો ઉપયોગ થાય છે. આનું કારણ શું છે? કારણ કે મશીન જ્યારે આનો ઉપયોગ લુબ્રિકન્ટ તરીકે થાય, એનું કારણ શું છે? કારણ કે મશીન ગરમ થાય તો થોડુંક એનર્જી વધે, ગરમ થાય તો હીટ વધે. પણ આની, આ જો લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરી, તો મશીન ની અંદર આને કઈ ફેરફાર થશે નહીં. શું કામ? કારણ કે આને હીટ ની આના ઉપર કઈ અસર થતી નથી, કારણ કે આના મેલ્ટિંગ પોઈન્ટ કેવા છે? હાઈ છે, તો એટલું તો મશીન ગરમ થશે નહીં, એટલે આનો ઉપયોગ વધારે થાય છે. એ સિવાય ગ્રેફાઇટ ફાઈબર છે એ આપણને પ્લાસ્ટિક મટીરિયલ સાથે હાઈ સ્ટ્રેન્થ મળે છે. રેડી? અને બીજું એટલા માટે આનો ઉપયોગ છે આપણી પાસે ટેનિસ રેકેટ બનાવવા માટે, ફિનિશિંગ રોડ બનાવવા માટે, એરક્રાફ્ટ, આ બધાની અંદર આનો ઉપયોગ થાય છે ગ્રેફાઇટનો, એટલે કે મટીરિયલ બનાવવા માટે. એ સિવાય ગુડ કન્ડક્ટર હોવાથી આપણી પાસે ઇલેક્ટ્રિકના કેવા છે? આપણી પાસે ગુડ કન્ડક્ટર, એટલે ઇલેક્ટ્રોડ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોડ બનાવવા માટે આપણે, તો ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કેની અંદર થાય? તો કે બેટરી ની અંદર આનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ બેટરી હોય એની અંદર ઇલેક્ટ્રોડ તરીકે આપણે ગ્રેફાઇટ નો ઉપયોગ થાય છે. એ સિવાય બીજા વસ્તુ જોઈએ તો યુઝ ઓફ મેકિંગ રિફ્રેક્ટરી ક્રુસિબલ બનાવવા માટે થાય છે. કારણ કે આનો જે યુઝ છે, મેટલ ને મેલ્ટ કરવા માટે જે ક્રુસિબલ હોય, જેને આપણે દેશી ભાષામાં વાટકી કહીએ,
તો વાટકી બનાવવા માટે પણ આનો ઉપયોગ ગ્રેફાઇટનો થાય કે જેની અંદર આપણે મેલ્ટ કરી શકીએ કોઈ પણ ધાતુ. એટલા માટે ઇન્ડસ્ટ્રીની અંદર આનો ઉપયોગ ક્રુસિબલ બનાવવા માટે થાય, રિફ્રેક્ટરી ક્રુસિબલ. બીજું ગ્રેફાઇટ છે એનો ઉપયોગ આપણે મોડરેટર તરીકે એટોમિક રિએક્ટરની અંદર પણ કરી છે, રિડ્યુસિંગ એજન્ટ તરીકે. રેડી? એ સિવાય સોફ્ટનેટ એન્ડ ડાયગ્રીન કલરનું હોવાથી આપણને ખબર છે કેની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પેલા જ મેં કીધું પેન્સિલની બનાવટ માટે. રેડી? તો પેન્સિલ બનાવટ માટે પણ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ગ્રેફાઇટનો ઉપયોગ કરીએ છીએ. તો આ તો આપણી પાસે છે આ યુઝ ઓફ ગ્રેફાઇટ. રેડી? તો આપણે ત્રણ વસ્તુ જોઈએ, એનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે લેયર સ્ટ્રક્ચર છે, લેયર વચ્ચેનું ડિસ્ટન્સ, કાર્બન કાર્બન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. એક કાર્બન કેવા લેયરની અંદર હેક્સાગોનલ શેપથી જોડાયેલા છે, એક કાર્બન સાથે ત્રણ કાર્બન જોડાય છે, હાઇબ્રિડાઇઝેશન sp2 હશે, આ સ્ટ્રક્ચર છે. એ સિવાય આપણે એની પ્રોપર્ટીની વાત કરી તો પ્રોપર્ટીની અંદર જો એના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે, રેડી, જો એને ગરમ કરવામાં આવે તો CO2માં કન્વર્ટ થઈ જાય 700 થી 800 સેલ્સિયસ. એ સિવાય જો ઓક્સિડાઇઝિંગ કરવામાં આવે ડાયક્રોમેટ સાથે તો એ CO2માં કન્વર્ટ થઈ જશે. ડાયલ્યુટ HCl કે આલ્કલાઇનની સોલ્યુશનની એના ઉપર કાંઈ અસર નથી, પણ કન્સન્ટ્રેશન HNO3 કે H2SO4 લઈ તો ગ્રેફાઇટ છે એમાં કન્વર્ટ થઈ જાય છે, ગ્રેફાઇટિક એસિડની અંદર કન્વર્ટ થઈ જાય છે. રેડી? એ સિવાય ગુડ કન્ડક્ટર છે ઇલેક્ટ્રિસિટી અને હીટના. એના યુઝિસ જોયા કે મશીનની અંદર ડ્રાય લુબ્રિકેન્ટ તરીકે, ઇન્ડસ્ટ્રીયલ બેટરીની અંદર ઇલેક્ટ્રોડ તરીકે, પેન્સિલ બનાવવા માટે. રેડી? એટોમિક રિએક્ટરની અંદર જોયું આપણે એરક્રાફ્ટ બનાવવા માટે, ટેનિસ જે આપણે ટૂંકમાં એની ટેનિસ રેકેટ આવે છે, આ બધા મટીરિયલ બનાવવા માટે એમ કે ટૂંકમાં આનો ઉપયોગ થાય છે. તો આ તો થઈ આપણી પાસે ગ્રેફાઇટની વાત. તો અહીં આપણો આપણો લાસ્ટ ટોપિક હતો ચેપ્ટરનો, ઓલટ્રોપ્સ ઓફ કાર્બન, જેની અંદર આપણે બે વસ્તુ જોઈ, ડાયમંડ અને ગ્રેફાઇટ, કે જે કાર્બનના બે બે શું છે, ઓલટ્રોપ્સ છે કાર્બનના, કે જેની અંદર બધા કાર્બન જ હશે. તો આ બંનેની, ગ્રેફાઇટ અને ડાયમંડની ખાલી શું અલગ હોય? બંનેની ફિઝિકલ પ્રોપર્ટી અલગ હોય, કેમિકલ પ્રોપર્ટી બંનેની કેવી હશે? સેમ જ હશે. રેડી? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરશું. ત્યાં સુધી આ ચેપ્ટરનું ખાસ રિવિઝન કરી લો. થેન્ક યુ.